Okay. Thank you.
पहलो शास्त्र पाठ उत्पत्ति ना ग्रंथ माती पाठ अध्याय एक पद संख्या एक थी एक अने अध्याय बे पद संख्या बे सुधी ईश्वर ने पोते बनावेलू बधुं खूब ज सारू लाग्यू। प्रारंभमां परमेश्वरे आकाश अने पृथ्वी सर्जया। पृथ्वी अस्त व्यस्त अने शून्य हती अने अर्थात जल राशि ऊपर अंधकार छवायेलो हतो अने पाणी ऊपर ईश्वरनी शक्ति घूमती हती। ईश्वरे कह्युं प्रकाश प्रगटो अने प्रकाश प्रगट्यो अने ते ईश्वर ने सारो लाग्यो। पछी ईश्वरे प्रकाश ने अंधकार थी जुदो पाड्यो अने तेणे प्रकाश ने दिवस कह्यो अने अंधकार ने रात्रि कही। आम सांज पड़ी अने सवार थी पहलो दिवस पूरो थयो। पछी ईश्वरे कह्युं पाणी नी वच्चे घुम्मट बनी छाओ अने ते पाणी थी पाणी ने जुदा पाड़ो अने एमज थयुं। ईश्वरे घुम्मट बना घुम्मट नी ऊपरना पाणी थी जुदा पाड्या। ईश्वरे घुम्मट ने आकाश कह्युं। आम सांज पड़ी अने सवार थई बीजो दिवस पूरो थयो। पछी ईश्वरे कह्युं आकाश नीचेना पाणी एक जग्याए भेगा थाओ अने कोरी जमीन नजरे पड़ो अने एम ज थयुं। ईश्वरे कोरी जमीन ने पृथ्वी कही अने भेगा थयेला पाणी ने सागर कह्यो अने ईश्वर ने आ सारू लाग्यू। पछी ईश्वरे कह्युं पृथ्वी वनस्पति पैदा करे अनाज आपनार छोड़वा अने बद्दी जातना बीजवाड़ा फल आपनार झाड़ पैदा करे अने ए प्रमाणे थयुं। पृथ्वीए वनस्पति पैदा करी अनाज आपनार छोड़वा अने बद्दी जातना बीजवाड़ा फल आपनार झाड़ अने ईश्वर ने ए सारू लाग्यू। आम सांज पड़ी अने सवार थई त्रीजो दिवस पूरो थयो। पछी ईश्वरे कह्युं रात्रि अने दिवस ने जुदा पाड़वा आकाशना घुम्मटमां दीवाओ प्रगटो। तेओ ऋतुओ दिवसो अने वर्षोनी एधाणी तरीके काम आवो अने तेओ आकाशना घुम्मटमां ज्योति रूपे रही पृथ्वी ऊपर प्रकाश पाथरो अने ए प्रमाणे थयुं। ईश्वरे बे मोटा दीवा बनाव्या तेमानो मोटो दिवसे अमल चालवा अने नानो रात्रे अमल करवा। तेणे ताराओ पण बनाव्या ते बधाने ईश्वरे पृथ्वी ऊपर प्रकाश पाथरवाने दिवस अने रात्रि ऊपर अमल चलावाने अने प्रकाश अने अंधकार ने जुदा पाड़वाने आकाशना घुम्मटमां गोठाव्या अने ईश्वर ने ए सारू लाग्यू। आम सांज पड़ी अने सवार थयुं चौथो दिवस पूरो थयो। पछी ईश्वरे कह्युं सागर जड़चरोती उभराई जाओ अने पंखीओ पृथ्वी ऊपर अने आकाशना घुम्मटनी नीचे उड़ो અને ઈશ્વરે રાક્ષસી માછલાઓ અને બધી જાતના જળચર જીવો તેમજ બધી જાતના પંખીઓ પેદા કર્યા। ઈશ્વરને એ સારું લાગ્યું। પછી ઈશ્વરે તેમને એમ કહીને આશીર્વાદ આપ્યા કે પ્રજા ઉત્પન્ન કરો વંશવેલો વધારો અને સમુદ્રના પાણીને ભરી દો અને પંખીઓ પૃથ્વી ઉપર વંશ વેલો વધારો। આમ સાંજ પડી અને સવાર થયો પાંચમો દિવસ પૂરો થયો। પછી ઈશ્વરે કહ્યું
પૃથ્વી બધી જાતના પ્રાણીઓ પેદા કરો, દરેક જાતના ઢોર, પેટે ચાલનારા પ્રાણીઓ અને જંગલી પ્રાણીઓ. અને એમસ થયું, ઈશ્વરે બધી જાતના ઢોરો, બધી જાતના જંગલી પ્રાણીઓ અને બધી જાતના પેટે ચાલનારા પ્રાણીઓ બનાવ્યા. અને ઈશ્વરને આ સારું લાગ્યું. પછી ઈશ્વરે કહ્યું, આપણે માણસ બનાવીએ જે આપણી પ્રતિ મૂર્તિરૂપ અને આપણને મળતો આવતો હોય, અને સમુદ્રમાંના માછલા ઉપર અને આકાશમાંના પંખીઓ ઉપર અને ઢોરો ઉપર અને બધા જંગલી પ્રાણીઓ ઉપર અને પેટે ચાલનારા બધા પ્રાણીઓ ઉપર હકુમત ચલાવે. આથી ઈશ્વરે પોતાની પ્રતિ મૂર્તિ રૂપે માણસને પેદા કર્યો. પોતાની પ્રતિ મૂર્તિ રૂપે ઈશ્વરે તેને પેદા કર્યો. તેણે માણસોને સ્ત્રી અને પુરુષ બનાવ્યો. પછી ઈશ્વરે તેમને આશીર્વાદ આપ્યા. તેમને કહ્યું, સંતતિ પેદા કરો, વંશ વેલો વધારો, પૃથ્વીને ભરી દો અને તેને તાબે કરો, અને દરિયાના માછલા ઉપર, આકાશમાંના પંખીઓ ઉપર ને પૃથ્વી ઉપર હરતા ફરતા બધા પ્રાણીઓ ઉપર હકુમત ભોગવો. પછી ઈશ્વરે કહ્યું, જુઓ, મેં તમને પૃથ્વીના પડ ઉપર બધા અનાજ પેદા કરનાર છોડો અને દરેક જાતના બીવાળા ફળના ઝાડ આપ્યા છે, એ તમારે ખાવા ચાલશે, અને પૃથ્વી પરના દરેક પ્રાણીને અને આકાશમાંના દરેક પંખીને તેમજ પૃથ્વી ઉપર પેટે ચાલનાર દરેક જીવને મેં બધી લીલોતરી ખાવા આપી છે. અને એમ જ થયું. અને ઈશ્વરને પોતે બનાવેલું બધું ખૂબ જ સારું લાગ્યું. આમ સાંજ પડી અને સવાર થઈ, છઠ્ઠો દિવસ પૂરો થયો. ઈશ્વર જે કામ કરતો હતો તે એણે સાતમે દિવસે પૂરું કર્યું. પોતે જે કંઈ કરતો હતો તે સાતમે દિવસે પતાવી તે દિવસે તેણે કામ બધું બંધ કર્યું. આ પ્રભુની વાણી છે. સર્વશક્તિમાન અને સનાતન પરમેશ્વર,
યુગોના આરંભે તમે અદ્ભુત રીતે વિશ્વનું સર્જન કર્યું, પણ સમય પાક્યો ત્યારે એથી અદ્ભુત રીતે તમારા પુત્રના બલિદાન દ્વારા તમે અમારું નવ સર્જન કર્યું. તમારે હાથે ઉદ્ધાર પણ મિલા, અમે સૌ તમારી અપાર કરુણા કદી ન વિસરીએ એવી આશીષો આપો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ યીશુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. બીજો શાસ્ત્ર પાઠ મહાપ્રસ્થાનના ગ્રંથમાંથી પાઠ. તે વખતે પ્રભુએ ઈસુને પ્રભુએ મોશેને કહ્યું, તું મને પુકાર કરે છે, શું કરવા? ઇસ્રાયલીઓને કહે કે આગળ વધે, તારી લાકડી ઉપાડી સમુદ્ર ઉપર હાથ લાંબો કરી તેના બે ભાગ કરી નાખ, જેથી ઇસ્રાયલીઓ સૂકી જમીન ઉપર થઈને દરિયો વઠાવી જાય, અને હું મિસરવાસીઓને હટે ચડાવીશ, એટલે તેઓ તેમની પાછળ સમુદ્રમાં જશે, અને રાજા અને તેની આખી સેના, તેના રથો અને તેના ઘોડેસવારોને હરાવીને હું મારા મહિમા વધારીશ, એટલે મિસરવાસીઓને ખબર પડશે કે હું પ્રભુ છું. પછી ઇસ્રાયલીઓના સૈન્યની આગળ ચાલતો ઈશ્વરનો દૂત કસીને તેની પાછળ ચાલ્યો ગયો, અને પેલો વાદળનો તાંબલો તેમની આગળથી કસીને પાછળ ઊભો રહ્યો. તે મિસરવાસીઓના અને ઇસ્રાયલીઓના સૈન્યોની વચ્ચે આવી ગયો, અને ત્યાં વાદળ અને અંધકાર ફેલાઈ ગયા, અને તેઓ એકબીજાની નજીક આવ્યા વગર જ આખી રાત વીતી ગઈ. પછી મોશેએ સમુદ્ર ઉપર હાથ લંબાવ્યો, એટલે પ્રભુએ આખી રાત પૂર્વનો સખત પાવન ચલાવી સમુદ્રને પાછો હઠાવ્યો અને તેને સૂકી જમીન બનાવી દીધી. પાણીના બે ભાગ પડી ગયા. ઇસ્રાયલની ડાબી અને જમણી બાજુએ પાણીની દિવાલ બની ગઈ, અને તેઓ સમુદ્રની વચ્ચોવચ્ચ સૂકી જમીન ઉપર ચાલવા લાગ્યા. મિસરવાસીઓએ તેમનો પીછો કર્યો, અને તેમની પાછળ તેઓ સમુદ્રની વચ્ચોવચ્ચ પહોંચી ગયા. રાજાના બધા જ ઘોડાઓ, રથો અને ઘોડેસવારો પ્રભાતના પહોરમાં વાદળ અને અગ્નિની તંબમાંથી પ્રભુએ મિસરવાસીઓના સૈન્ય ઉપર દ્રષ્ટિપાત કરીને તેને ગભરાટમાં નાખી દીધો. તેને તેમના રથના પૌડા ધરતીમાં એવા તો ઉંભાવી દીધા કે માન માન ફરતા હતા. અતી તેઓ કહેવા લાગ્યા, આ તો પ્રભુ ઇસ્રાયલીઓને પક્ષે આપની સામે લડે છે, ચલો આપણે ભાગી જઈએ. પછી પ્રભુએ મોશેને કહ્યું, તું તારો હાથ સમુદ્ર ઉપર લંબાવ, એટલે મિસરવાસીઓ ઉપર, તેમના રથો ઉપર અને તેમના ઘોડે સવારો ઉપર પાછા પાણી ફરી વળે. આથી મોશેએ સમુદ્ર ઉપર હાથ લાંબો કર્યો, ને સવાર થતાં જ સમુદ્ર પાછો હતો તેવો જ થઈ ગયો. મિસરીઓ સમુદ્રમાં ભાગાભાગ કરવા લાગ્યા, અને પ્રભુએ સમુદ્રની વચ્ચોવચ્ચ તેમનો ઘાન કાઢી નાખ્યો. પાણીએ પાછા વળી રથોને, ઘોડેસવારોને અને ઇસ્રાયલીઓનો પીછો પકડી સમુદ્રમાં ઘસી ગયેલા રાજાના આખા સૈન્યને ડૂબાડી દીધું. તેઓમાંથી એક પણ બચવા ન પામ્યો. પણ ઇસ્રાયલના લોકો તો સમુદ્રની વચ્ચોવચ્ચ સૂકી જમીન ઉપર થઈને ચાલ્યા ગયા. તેમની ડાબી અને જમણી બાજુએ પાણીની દિવાલ થઈ ગઈ હતી. આમ તો તે દિવસે પ્રભુએ ઇસ્રાયલીઓને મિસરીઓના હાથમાંથી ઉગારી લીધા. ઇસ્રાયલીઓએ મિસરીઓને સમુદ્ર કિનારે મરેલા પડેલા જોયા, અને મિસરીઓ વિરુદ્ધ પ્રભુએ જે પરાક્રમ કર્યું હતું તે જોઈને તેઓ પ્રભુથી ડરવા લાગ્યા, અને પ્રભુ ઉપર અને તેના સેવક
મોશે ઉપર તેમને વિશ્વાસ ભેટો. પછી મોશેએ અને ઇસ્રાયેલના લોકોએ પ્રભુના માનમાં આ ગીત ગાયો. આ પ્રભુની વાણી છે. પ્રાર્થના કરીએ. હે ઈશ્વર, પ્રાચીન કાળમાં તમે કરેલા ચમત્કારોને અમે આજે પણ બધા નિહાળીએ છીએ. પૂર્વે તમે એક પ્રજાને મિસરીઓના હાથમાંથી મુક્ત કરીને તમારી શક્તિનો પરચો બતાવ્યો હતો. આજે બધી પ્રજાઓને તમે પાપની ગુલામીમાંથી છોડાવ્યો, સ્નાન સંસ્કાર દ્વારા નવજીવન બક્ષો છો. વિશ્વના તમામ લોકો અબ્રહામ જેવી દ્રઢ શ્રદ્ધા કેળવીને તમારી પ્રજા બનવાનું ગૌરવ પ્રાપ્ત કરે એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ યેશુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. A reading from the prophet Ezekiel, chapter 36, verses 16 to 28. The word of the Lord came to me, son of man, when the house of Israel dwelt in their own land. They defiled it by their ways and their doings. Their conduct before me was like the uncleanness of a woman in her impurity. So I poured out my wrath upon them for the blood which they had shed in the land, for the idols with which they had defiled it. I scattered them among the nations, and they were dispersed through the countries in accordance with their conduct and their deeds. I judged them. But when they came to the nations, wherever they came, they your God, the word of the Lord. Thanks. Thank you.
હે ઈશ્વર, તમે અદભુત શક્તિને અમર તેજના પૂજ છો. સમસ્ત ધર્મ સભા પર અમે દ્રષ્ટિ કરું. તમારી સનાતન યોજના અનુસાર બધા બિંદુ દૂર કરી માનવ જાતના ઉદ્ધારનું કાર્ય આગળ તપાવતા રહો. સૃષ્ટિ દ્વારા જ અસ્તિત્વમાં આવી હતી. સર્વને એવો અનુભવ કરાવો કે ઈસુ દ્વારા જે પડેલું હતું તે ફરી ઉભું થાય છે, જે જૂનું હતું તે નવું કરાય છે, ને સગળું પોતાની આદિ અખંડ ને પૂર્ણ દશા પ્રાપ્ત કરે છે. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. તમારી સેવામાં અમારી જાતનું સમર્પણ કરવાની અમને શક્તિ આપો.
આ પ્રાર્થના અમે અમારા પ્રભુ યેશુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પહેલો શાસ્ત્ર પાઠ રોમના ધર્મસંઘ પરના સંત પોલના પત્રમાંથી પાઠ છઠ્ઠો અધ્યાય કલમ 3-11 સુધી. મરેલામાંથી પુનર્જીવન પામેલા ઈસુ હવે મરનાર નથી. બંધુઓ, તમને ખબર નથી કે આપણે સૌએ સ્નાન સંસ્કાર દ્વારા ઈસુ ખ્રિસ્ત સાજુય સાધ્યું હતું ત્યારે આપણે તેમના મૃત્યુના પણ સહભાગી થયા હતા. સ્નાન સંસ્કાર દ્વારા મૃત્યુના સહભાગી બનીને આપણે ખ્રિસ્તની સાથે દફન થયા હતા, જેથી તેઓ જેમ પરમપિતાના મહિમાના પ્રભાવથી પુનર્જીવન પામ્યા હતા તેમ આપણે પણ નવજીવનને પંથે પગલા માળીએ. આપણે તેમના મૃત્યુમાં જો સહભાગી થયા હતા તો તેમના પુનર્જીવનમાં પણ આપણે સહભાગી થવાના જ. આપણે જાણીએ છીએ કે આપણે જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જડાઈ ગઈ છે, જેથી આપણામાંનો પાપી પિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ના રહીએ. કારણ જે મરી ગયો તેનો પાપ સાથેનો સંબંધ પૂરો થયો. પણ આપણે જો ખ્રિસ્ત સાથે મર્યા છીએ તો આપણને ખાતરી છે કે આપણે ખ્રિસ્ત સાથે જીવીશું પણ ખરા. આપણે જાણીએ છીએ કે મરેલામાંથી પુનર્જીવન પામેલા ખ્રિસ્ત હવે મરનાર નથી. તેમના ઉપર મૃત્યુને હવે કોઈ અખત્યાર નથી. તેઓ મરી ગયા છે, તે તો પાપ પૂરતા કાયમના મરી ગયા છે, પણ જીવે છે તે ઈશ્વરને માટે જીવે છે. એટલે તમે પોતે પણ એમ સમજો કે તમે પાપ પૂરતા તો મરી ગયા છો, પણ ખ્રિસ્તના સાનિધ્યમાં ઈશ્વરને માટે જીવો છો. આ પ્રભુની વાણી છે. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો.
સન માધિકૃત ભગવાન ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ પ્રભુ મનોહર તમારો મહિમા વિશ્રામવાર વીતી ગયો અને અઠવાડિયાનો પહેલો દિવસ ઉગવામાં હતો. એવામાં મગદલાની મરિયમ અને પેલી બીજી મરિયમ કબર જોવા આવી. એકાએક મોટો ધરતીકંપ થયો. એક દેવદૂત આકાશમાંથી ઉતર્યો. તેને આવીને પેલી શિલા ગબડાવી મૂકી અને પોતે તેના ઉપર બેઠો. તેનો ચહેરો વીજળીની જેમ લક લક થતો હતો અને તેના વસ્ત્રો બરફ જેવા સફેદ હતા. તેને જોઈને ચોકીદારો ભયના માર્યા ગુજ ઉઠ્યા અને મરદા જેવા થઈ ગયા. પણ દેવદૂતે પેલી સ્ત્રીઓને કહ્યું, તમે ડરશો નહીં. હું જાણું છું કે તમે ક્રૂસે ચડાવેલા ઈસુને શોધો છો, પણ તેઓ અહીં નથી. તેમને બાકી હતું તે પ્રમાણે તેઓ પાછા સજીવન થયા છે. આવો, તે પોળ્યા હતા તે જગ્યા બતાવો અને પછી જલ્દી જઈને તેમના શિષ્યોને કહો કે તેઓ પાછા સજીવન થયા છે ને તમારી આગળ ગાલિલ જઈ રહ્યા છે. ત્યાં તમને તેમના દર્શન થશે. એટલું મારે તમને કહેવાનું હતું. ભીતિ અને અદૃશ્ય આનંદની મિક્ષ લાગણી અનુભવતી તે સ્ત્રીઓ તાબડતોબ કબર આગળથી નીકળી શિષ્યોને કબર આપવા દોડી. ત્યાં માર્ગમાં તેમને ઈસુનો બેટો થયો. તેમને કહ્યું, કુશળ રહો. સ્ત્રીઓએ પાસે આવી તેમને તેમના પગ પકડી પ્રણામ કર્યા. પણ ઈસુએ તેમને કહ્યું, ભીશો નહીં. જાઓ, જઈને મારા ભાઈઓને કહો કે તેઓ ગાલિલ ચાલ્યા જાય. ત્યાં તેમને મારા દર્શન થશે. આ પ્રભુની વાણી છે. પ્રભુ ઈસુમાં મારા વાલા સ્વજનો, ભગવાન ઈસુ જો પુનરુત્થાન ન પામ્યા હોત તો આ ભેગું થવાનો કોઈ અર્થ નથી, ખ્રિસ્તી ધર્મનો કોઈ અર્થ નથી. કારણ કે એમના ધર્મ દ્વારા જ, એમના પુનરુત્થાન દ્વારા જ આપણે સૌ બચવા પામ્યા છીએ. ભગવાન ઈસુ સજીવન થયા મૃત્યુમાંથી ત્રીજે દિવસે એ આપણા ધર્મનો પાયો છે અને એ પાયા ઉપર આપણે સૌ ઉભા છીએ. જો તેઓ પુનરુત્થાન ન પામ્યા હોત તો એની માટે બલિદાન આપવું કે દુશ્મનોને માફી આપવી કે ગરીબોની સેવા કરવી એનો કોઈ અર્થ નથી. પણ આપણી શ્રદ્ધા છે કે પ્રભુ ઈસુ ત્રીજે દિવસે કબરમાંથી બહાર આવ્યા અને તેઓ સજીવન છે. આજના શાસ્ત્ર પાઠની અંદર, શુભ સંદેશની અંદર, જ્યારે મગદલાની મરિયમ અને બીજી મરિયમ એ બંને કબરે ગઈ હતી વહેલી સવારે, શા માટે ગઈ હતી? પ્રભુને મળવા માટે. કારણ કે એમની રીત પ્રમાણે લાશ ઉપર અમુક પ્રકારનું દ્રવ્ય મૂકવામાં આવતું, પણ ત્યાં જાય છે તો અચિંતું જ કંઈક થાય છે. દેવદૂત આવીને ઊભો રહે છે અને એ કબરની શિલાઓ ઉપર એ બેસી જાય છે.
તરત જ કહે છે વિશ્વનો. ત્યાર પછી એ કહે છે કે પ્રભુ ઈસુ તો સજીવન થઈ ગયા છે, જાઓ એમના શિષ્યોને જેને કહો કે તેઓ ગાલિલ પહોંચે અને ત્યાં એમને મળશે પ્રભુ ઈસુ. આ બંને મરિયમ દોડવા લાગ્યા છે. એમનામાં બે ભાવના હતી, એક તો અનેરો આનંદ હતો, બીજી બાજુ ડર પણ હતો. અને રસ્તામાં એમને પ્રભુ ઈસુના દર્શન થાય છે. બંને પગે પડે છે, પ્રભુ એમને કહે છે કુશળ રહો, આગળ જાઓ, ગાલિલની અંદર મારા શિષ્યો પહોંચે એ સંદેશો આપવા માટે તમે જાઓ. અને પછી પ્રભુ કહે છે વિશ્વ મારા વાલા સ્વજન, બહુ બહુ આધારિત અને ખૂબ જ મહત્વની બાબત એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા છે. આપણો પ્રભુ જીવતો પ્રભુ છે, જેનો અનુભવ સર્વપ્રથમ આ બહેનોને થયો. અને ત્યાર પછી જ્યારે પ્રભુ ઈસુ શિષ્યોને દર્શન દે ત્યારે બે જ વાત કરે, પહેલી વાર પણ મુલાકાત આપે છે ત્યારે કહે છે તમને શાંતિ, થોડાક દિવસ પછી બીજી વાર પણ મુલાકાત આપે છે અને કહે છે તમને શાંતિ. પ્રભુ આ શાંતિનો સંદેશ લે, પ્રભુ હિંમત આપે છે વિશ્વને. દેવદૂતો એ જ વાત કરી વિશ્વને, અને એ રીતે શિષ્યોને પણ આનંદ થાય છે. વાસ્તવમાં શિષ્યો ગભરાય કે હવે અમારું શું થશે, અમે અમારું ઘર છોડી દીધું, પ્રભુ ઈસુનું રાજ્ય સ્થપાવવાનું હતું પણ એ તો ક્રૂર મોતે ક્રુસ ઉપર મરી જાય છે અને મારી નાખવામાં આવે છે, હવે શું. પોતાના ઘરે જવાની તૈયારી કરતા હતા ત્યાં જ પ્રભુએ એ દર્શન દઈને એમનું જીવન આખું પરિવર્તન થઈ ગયું. એવા નવી વ્યક્તિઓ બની ગયા કારણ કે સજીવન થયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને એમને દર્શન થયા, એનો અનુભવ થયો, પ્રભુએ એમની સાથે બેસીને ભોજન પણ લીધું અને આ પૃથ્વી ઉપર 40 દિવસ પ્રભુ રહ્યા. ત્યાં સુધી વારે વારે શિષ્યોને મુલાકાત આપી, એકવાર તો 500 લોકોને પણ એકી સાથે મુલાકાત આપી હતી. ભલે સ્વજનો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જીવિત પ્રભુ છે અને એટલે શિષ્યોને હિંમત આવે. શિષ્યો તરત જ જઈને લોકોને સમજાવવા લાગ્યા કે જે પ્રભુને તમે મારી નાખ્યા હતા ક્રોસ ઉપર, એ પ્રભુ સજીવન થયા છે, અમે એના સાક્ષી છીએ, પ્રભુના પુનરુત્થાનની સાક્ષી એમણે પૂરી. અને એના બદલામાં એ બારે બાર શિષ્યોને મારી નાખવા બલિદાન એમને આપવું પડ્યું. શિષ્યો તો ગયા પણ ત્યાર પછી હાર માળા શરૂ થઈ. રોમન રાજ્યની અંદર 3 સદી સુધી ખ્રિસ્તીઓને રંજાડવામાં આવ્યા, પણ એ બધા જ જાણતા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા છે, અમારો પ્રભુ જીવિત છે, જેનામાં અમે વિશ્વાસ રાખી શકીએ છીએ. તેઓ જાણતા હતા કે અમે ભલે મરણ પામીશું પણ અમારી માટે અમારો પ્રભુ અમને લેવા માટે આવશે અને તે મૃત્યુ પછી અમને સ્વર્ગની અંદર લઈ જશે. તો એ રીતે બલિદાન તો આજે પણ લોકો આપતા રહ્યા છે કારણ કે આપણી શ્રદ્ધા ઘટી. આપણે જાણીએ છીએ, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રોજ અનુભવ કરીએ છીએ, આપણી મુશ્કેલીઓમાં એનો અનુભવ થાય છે, આપણી પ્રાર્થનામાં તેઓ સાંભળે છે, આપણી પડખે ઊભા રહે છે અને એ જ રીતે આપણે શ્રદ્ધામાં મજબૂત થયા છીએ. ભલે સ્વજનો, આ પાસ્કા પર્વ આપણને શું કહી રહ્યો છે, આપણે ખ્રિસ્તીઓ તરીકે શું કરવું જોઈએ? તો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઊંડો વિશ્વાસ ને શ્રદ્ધા કે આપણો પ્રભુ ઈસુ એ ખૂબ જ પ્રેમાળ છે, આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જીવિત પ્રભુ છે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે આપણે વાતચીત કરી શકીએ છીએ, એની માટે આપણે ઝૂરીએ, એની માટે આપણે ઝંખના કરીએ, એને આપણે આપણા હૃદયની અંદર લાવીએ અને એને આપણે પુષ્કળ પ્રેમ આપીએ, એ પ્રભુ આપણું હંમેશા સાંભળશે. પ્રભુને પ્રેમ આપવો એટલે કે
પ્રભુની આજ્ઞાઓનું પાલન કરવું. પ્રભુની આજ્ઞા તો એ જ છે કે પરમેશ્વરને પ્રથમ સ્થાન આપો. મને સ્વજન આ બહુ મહત્વની બાબત છે કે પરમેશ્વરને આપણે આપણા જીવનમાં પ્રાધાન્યતા આપીએ, પ્રથમ સ્થાન આપીએ અને એને ચિંતાના માર્ગે ચાલીએ. પ્રભુની બીજી આજ્ઞા છે કે તમે તમારા પડોશી ઉપર જેટલો પ્રેમ, પહેલો પ્રેમ પ્રભુ ઈસુને પરમેશ્વરને અને ત્યાર પછી એ પ્રેમ આપણે આપણા ભાઈ બહેનોને આપવાનો છે. ઘણા બધા લોકો ખૂબ જ દુઃખી છે, મુશ્કેલીઓમાં છે, બીમાર છે, એ બધાને પ્રેમ આપો, એમની સેવા કરવી, એ પ્રભુ ઈસુ આપણને શીખવાડે છે. એટલે પરમેશ્વરને પ્રેમ કરવાનો મતલબ એ થાય છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે પ્રેમની આજ્ઞા આપણને આપી છે એ પ્રેમની આજ્ઞાનું પાલન કરીએ. બીજું, પ્રભુ આજે આપણને હિંમત આપતા કહે છે કે ડરશો નહીં, વિશો નહીં. મૃત્યુ પણ આપણા જીવનમાં આવે તો એક ઈસુપતિ તરીકે આપણે ડરવું ન જોઈએ. પાલા સજ્જનો, ડરવું ન જોઈએ. મૃત્યુ તો એક પલવારની વાત છે. હમણાં મરી જઈએ અને એની સાથે જ પ્રભુ આપણને લેવા આવશે. આ દ્રઢ શ્રદ્ધા આપણામાં છે. એ દ્રઢ શ્રદ્ધાનો આધાર આપણો પ્રભુ ઈસુ પોતે જ છે. જ્યારે એણે લાઝરસને 4 દિવસ મરણ થયેલ કબરમાંથી બહાર લાવે છે, માર્થા કહે છે કે પ્રભુ એની લાશ ગંધાઈ ગઈ છે, છતાં પણ પ્રભુ લાઝરસને બહાર લાવે છે. પ્રભુ કહે છે લાઝરસ તો બહાર, અને લાઝરસ બહાર આવે છે. તે ટાણે પ્રભુ એના વચનો સંભળાવે છે, બધાને સંભળાવે છે, આપણને પણ સંભળાવે છે. કહે છે હું જ પુનરુત્થાન છું અને હું જીવન છું, જેને મારામાં શ્રદ્ધા છે તેનું મૃત્યુ થાય તો પણ તે જીવતો થશે. અને એટલે જ પ્રભુ ઈસુ આપણને હિંમત આપે છે. મૃત્યુનો ડર આપણને ન લાગવો જોઈએ. મૃત્યુ આવે તો આનંદથી એનો સ્વીકાર કરીએ. બીમારી આવે તો આનંદથી એનો સ્વીકાર કરીએ. મુશ્કેલીઓ આવે તો આનંદથી સ્વીકાર કરીએ. પ્રભુ મારી ઈચ્છા નહીં, તમારી ઈચ્છા પૂરી થાવ, કારણ કે આ બધાથી આપણે પર થવાનું છે. આપણો પ્રભુ સજીવન થયો છે, એ પ્રભુ આપણી સાથે છે. પ્રભુ ઈસુ આ વચનો પુરવાર કરે છે, કારણ કે એ પોતે કબરમાંથી બહાર આવીને આપણી વચ્ચે રહી ગયા. જ્યારે ગુડ ફ્રાઈડેનો દિવસ આવ્યો, પુણ્ય શુક્રવારનો દિવસ આવ્યો, ત્યારે કાળા વાદળો ઘેરાયેલા. બાઇબલ કહે છે કે બપોરથી સાંજ સુધી અંધારું અંધારું હતું, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેણે આ આખી સૃષ્ટિનું સર્જન કર્યું હતું એ દેવને ક્રોસ ઉપર જડી દેવામાં. પરંતુ એ કાળા વાદળો જલ્દીથી વિખેરાઈ ગયા, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કબરમાંથી સજીવંતીને બહાર આવ્યા છે. મારા સૂચનો, આજે માનવજાત ઉપર આખી આ માનવજાત ઉપર કાળા વાદળો ઘેરાયેલા છે. ઘણી બધી મુશ્કેલીઓ COVID-19ના લીધે લોકો વેઠી રહ્યા છે. કેટલા બધા લોકો મરણ પામ્યા છે, કેટલા બધા લોકો બીમાર છે, ઈલાજ હજુ શોધાયો નથી. એક પ્રકારનું કાળા વાદળો આ પૃથ્વી ઉપર અત્યારે ઝૂમી રહ્યા છે. એ બધી વસ્તુમાં આપણે પ્રભુ ઈસુમાં શ્રદ્ધા રાખીએ. જ્યારે પ્રભુ ઈસુ પહાડની અંદર બોટની અંદર બેસીને, ઓડકાની અંદર બેસીને પોતાના શિષ્યો સાથે જઈ રહ્યા હતા, આરામ કરતા હતા, ઓડકાની અંદર પાણી ભરાવા લાગ્યા તોફાન લાવીને, ત્યારે પ્રભુને જગાડવામાં આવ્યા. લોકો કહે છે અને શિષ્યો કહે છે કે અમે તો મરી ગયા, પરંતુ પ્રભુએ એમને કીધું કેમ તમારી શ્રદ્ધા ઘટી ગઈ અને એમણે એ તોફાનને સમાપ્ત કરી દીધું. એ જ પ્રભુ આપણા આ બનેલા તોફાનને, આ કાળા વાદળોને જલ્દીથી વિખેરી દે. શ્રદ્ધા રાખીએ પ્રભુમાં, વિશ્વાસ રાખીએ અને એ આપણો પ્રભુ તો એ તો દિવ્ય દયાનો
એ તો સાગર છે, એ તો દિવ્ય દયા કરુણામય છે, દિવ્ય દયાનો અવતાર છે, પ્રેમનો અવતાર છે, કરુણાનો અવતાર છે. એના તરફથી દરેક મનુષ્યને એ પુષ્કળ કરુણા વહેંચતો રહે છે, આપતો રહે છે. આપણે જેટલી ચિંતા કરીએ છીએ એનાથી વધારે ચિંતા એને આપે છે. એ આપણી સામે જુરી જુરીને જોઈ રહ્યો છે, એને પણ દુઃખ છે કે અમારા મારા સ્વજનો બધા અત્યારે દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે. પણ ક્રોસ વગર, મુશ્કેલીઓ વગર પુનરુત્થાન પ્રભુએ પણ પોતાનો ક્રોસ ઉપાડવો અને ત્યાર પછી પુનરુત્થાન થયું. અને એટલે એક પ્રકારનો ક્રોસ સૌ પાડી રહ્યા છે, પણ ચોક્કસ એના છેડે તો પુનરુત્થાન છે, એના છેડે તો નવો પ્રકાશ છે, એને છેડે આનંદ છે, શાંતિ છે. આવતો રવિવાર એ દિવ્ય દયાનો પર્વ છે, દિવ્ય દયાનો રવિવાર છે. રવાલા ભાઈ અને બહેનો, આખા અઠવાડિયા દરમિયાન તેની ભક્તિમાં ઓતપ્રોત રહેજો, દિવ્ય દયાની જપમાળા બોલજો અને ખાસ કરીને નવરોજી પ્રાર્થનામાં ભાગીદાર થશો. એને આપણે વિનંતી કરીએ, આપણા પ્રભુને વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ કે જલ્દીથી જે આફત સર્વ મનુષ્ય ઉપર આવેલી છે એ આફતમાંથી આપણને સૌને તેઓ વિમુક્ત કરે, છુટકારો અપાવે. આમેન. પ્રિય ભાઈઓ અને બહેનો, આ કુંડ પર સર્વશક્તિમાન ઈશ્વરના આશીર્વાદ, જેથી એમાંથી નવો જન્મ પામનાર સવિશુ સાથે એક થઈ પરમપિતાના સંતાનો બની જાય એવી પ્રાર્થના કરીએ. Thank you.
હે ઈશ્વર, તમારી અદ્રશ્ય શક્તિને પ્રતાપે આ અદ્રશ્ય સંસ્કાર વિધિઓ દ્વારા તમે અદ્ભુત કાર્યો સિદ્ધ કરો છો. તમે જળનો અનેક રીત ઉપયોગ કર્યો છે, તેથી તે સ્નાન સંસ્કારના કૃપા ઝરણાનો સચોટ સંકેત બની ગયું છે. હે ઈશ્વર, છેક સૃષ્ટિના પ્રારંભે જળ પર તમારો આત્મા વિહરતો હતો, એને પ્રભાવે એમાં પાવનકારી શક્તિનો ગુણ ઉતર્યો. જળ પ્રલયના જળ વહાવીને તમે સ્નાન સંસ્કારના નવનિર્માણનું પ્રતીક પૂરું પાડ્યું. પ્રલયના જળથી પાપી જગતનો અંત આવ્યો અને નૂતન સૃષ્ટિનો પ્રારંભ થયો. સ્નાન સંસ્કારના જળ પાપના અંધારા ધોવે છે અને નવ જીવનનું પ્રભાત પ્રગટી રહે છે. હે ઈશ્વર, અબ્રાહામના સંતાનોને મિસર દેશની ગુલામીમાંથી છોડાવી ને તેમને કોરે પગે રાતો સમુદ્ર પાર કરાવી તમે જળ સંસ્કારની આગાહી કરી. તમારા પુત્ર યર્દન નદીમાં યોહાનને હાથે જળ સંસ્કાર લીધા પછી પવિત્ર આત્માનો અભિષેક પામ્યો. ક્રુસ પર જડેલા હતા ત્યારે તેમના લોહી સાથે જળના બિંદુઓ વહ્યા. પુનરુત્થાન પામ્યા પછી પોતાના શિષ્યોને તેમણે આજ્ઞા કરી કે જાઓ, બધા લોકોને મારા શિષ્ય બનાવો અને તેમને પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે સ્નાન સંસ્કાર કરાવો. તમારી ધર્મસભા પર અમે દ્રષ્ટિ કરો, તેના ઉપર સ્નાન સંસ્કારના જળ વહાવો. આ જળમાં પવિત્ર આત્માની કૃપા ઉતરો. તમારી પ્રતિમા રૂપે ઘડાયેલો માનવી સગળા પાપના મેલથી શુદ્ધ બની જળ અને પવિત્ર આત્માના પ્રભાવે નવેસરથી જન્મ પામો. હે ઈશ્વર, તમારા પુત્ર દ્વારા આ જળમાં પવિત્ર આત્માનું સામર્થ્ય ઉતરું. સ્નાન સંસ્કાર મારફતે ઈસુ ખ્રિસ્ત સાથે મૃત્યુ પામીને દફન થઈ બધા એમની સાથે પુનર્જીવન પામો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ.
પ્રિય ભાઈઓ અને બહેનો, આ મંગળ રાત્રિએ આપણી માતા ધર્મસભા પ્રભુ ઈસુના મરણ અને દફનનું સ્મરણ કરીને તેમના પુનરુત્થાનની પ્રતીક્ષામાં પ્રેમભર્યા અંતરે જાગરણ કરે છે. પ્રેષિત પાવલનો ઉપદેશ છે કે સ્નાન સંસ્કાર દ્વારા ઈસુની સાથે મૃત્યુ પામી આપણે તેમની સાથે દફન થયા છે. એટલે જેમ ઈસુ ફરી સજીવન થઈને ઉઠ્યા તેમ આપણે પણ નવજીવનને પંથે પગલાં માંડવા જોઈએ. સ્નાન સંસ્કાર વખતે આપણે શેતાનનો અને તેની બધી પ્રવૃત્તિઓનો સામનો કરવાનો સંકલ્પ કર્યો હતો તથા વિશ્વવ્યાપી પુણ્ય ધર્મસભામાં રહીને ઈશ્વરની એકની સેવા કરવાનું વચન આપ્યું. હવે આપણે તપવૃત્તિની સાધના પૂરી કરતા સ્નાન સંસ્કાર વખતે લીધેલી તે પ્રતિજ્ઞાઓનું પુનરુત્થાન કરીએ. તમે શેતાનને ના કબૂલ કરો છો, તમે શેતાનના બધા કાર્યોને ના કબૂલ કરો છો, તમે શેતાનના બધા પ્રલોભનોને ના કબૂલ કરો છો. સકળ સૃષ્ટિના સર્જનહાર સર્વશક્તિમાન પરમેશ્વર પિતામાં તમે શ્રદ્ધા રાખો છો. તેમના એકના એક પુત્ર જેઓ કુમારી મરિયમને પેટે જન્મ્યા, કષ્ટો વેઠીને મરણ પામ્યા ને સજીવન થઈને પરમપિતાને જમણે હાથે બિરાજમાન છે તે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે શ્રદ્ધા રાખો છો. તમે પવિત્ર આત્મા, પવિત્ર વિશ્વ આપી ધર્મસભા, પુણ્યજનનો સત્સંગ, પાપની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન કે સર્વમાં શ્રદ્ધા રાખો છો. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા સર્વશક્તિમાન પરમેશ્વર, જેમણે જળ અને પવિત્ર આત્મા દ્વારા નવો જન્મ કરાવી આપણને બધા પાપમાંથી મુક્ત કર્યા છે, તે પોતાની કૃપાને બળે આપણે ઈસુના પંથે ચાલવતા રહો ને અનંત મુક્તિના ધામે દોરી જાઓ. પ્રિય ભાઈઓ અને બહેનો, આ પુનિત રાત્રિએ આપણા પ્રભુ ઈસુ મૃત્યુમાંથી નવજીવનમાં પાછા ફર્યા તેનું આપણે સ્મરણ કરીએ છીએ. આખી માનવજાત આ મહાન વિજયનો આનંદ માણે એવી પરમપિતાને અરજ કરીએ. તમારો જવાબ રહેશે પ્રભુ, અમારી પ્રાર્થના સાંભળો. વિશ્વ વ્યાપી ધર્મસભાને તમામ ઈસુપંથીઓ પુનરુત્થાન પુનરુત્થાનના પર્વ પ્રભુનો પ્રસાદ પામી નવલ રૂપે સોઈ ઉઠે એ માટે પ્રાર્થના કરીએ. જગત પર જગતમાં જડ દીક્ષા પામેલા બધા ભાઈ બહેનો નમૂનેદાર ઈસુપંથીઓ બનીને ચોમેર શ્રદ્ધાનો પ્રકાશ ફેલાવે એ માટે પ્રાર્થના કરીએ. બધા દેશોની સરકારો હંમેશા લોકહિતને નજરે ને નજર સામે રાખે ને પોતાને મળેલી સત્તાનો સદુપયોગ કરે એ માટે પ્રાર્થના કરીએ. સર્વ દુઃખી ભાઈ બહેનોને અને પ્રત્યક્ષ રીતે આપણે કોરોના વાયરસ પીડિત લોકો માટે દિલાસો ને રાહત મળે ને નવજીવનના આ પર્વ પ્રસંગે તેમના જીવનમાં નવો આનંદ પ્રગટ પ્રગટે એ માટે પ્રાર્થના કરીએ. ઈસુના મહાવિજયની ખુશાલીમાં અહીં ભેગા થયેલા આપણે સૌ પાપ પૂરતા મરી જઈને ઈસુ સાથે નવા જીવનમાં પ્રવેશ કરીએ એ માટે પ્રાર્થના કરીએ. આપણી અંગત જરૂરિયાત ઈશ્વર સમક્ષ મૂકીએ. હે સર્વસમર્થ પ્રભુ,
જીવન અને મૃત્યુના તમે નાથ છો. અમારા રોમે રોમમાં નવજીવનના પર્વનો આનંદ ભરી દો. નિત્ય તમારી ધર્મસભાની પડખે રહો ને એની અરજો કાને ધરીને તેનો આનંદ પૂર્ણ કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ શ્રી ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન.
હે પ્રભુ, આ નૈવેદ્ય સાથે તમારી પ્રજાની પ્રાર્થના સ્વીકારો. પ્રથમ પાસ્કા પર્વથી શરૂ થયેલા આ યજ્ઞ વડે અમને અંગે અંગે ઉજ્જવળ કરો તથા અમર જીવન બક્ષીને સદાને માટે ધન્યવાદ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ યીશુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. અમારી મુક્તિ ને મારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર પડે છે. હે પ્રભુ પાવન પિતા, સર્વ સમર્થ સનાતન પરમેશ્વર, આ મંગળ રાત્રિએ ભગવાન ઈસુના બલિદાનને પ્રતાપે નવ જીવનનો આ ઉત્સવ ઉજવતા અમે વિશેષ ભક્તિને ઉમંગથી તમારા મહિમાના ગાન ગાઈએ છીએ. તેઓ પરમ પવિત્ર બલિ છે, તેઓ જગતના પાપ નિવારક છે. મૃત્યુને વરીને તેમણે અમારા મોતનો નાશ કર્યો અને સજીવન થઈને અમને અમર જીવનના દાન દીધા. આ મહા ઉપકારને લીધે હે રાજરાજેશ આખું સૃષ્ટિમંડળ આનંદ ઉલ્લાસથી નાચી ઉઠે છે અને સ્વર્ગના મંગળ દરબારના દેવદૂતોને સંત તમારા મહિમાના અર્પણ થનાર છે.
જે રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આ ભાવ સ્તુતિ ઉચ્ચારી ને શિષ્યોને માફના કહ્યું, લો તમે બધા આમાંથી પીઓ, આ અમારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનો આ અમારું લોહી છે, એ તમારી અને માનવોની ખાતર પાપમુક્તિને અર્થે રેડાવવાનું છે, મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. આપણા ધર્મનું મહાન રહસ્ય છે તમારું બલિદાન, તમારું તમારું સાંજ એ જ અમારો તમે સંદેશ અનુસાર એ જ અમારો તેના કરતા તમારા પુત્રના મરણને પૂર્ણોત્થાનનું સ્મરણ કરી તમને હે પિતા અશાશ્વત જીવનદાયી મેં આ સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં તમારી સેવા પૂજા કરવા તમે મને લાયક થયા એ માટે મેં તમારો આભાર માનીએ છીએ અને તમારે ચડે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહરત્નો આહાર કરી પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાની યાદ કરો. એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, મારા મહાધર્માધ્યક્ષ થોમસને ને સમગ્ર યાજ્ઞિક વર્ગને ને સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા અમારા તજનોને તેમજ તમામ સત્ય ભાઈ બહેનોને યાદ કરો. એમના ઉપર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાત્ર અમારા સૌની પર દયા કરો અને એ સ્ત્રી તો કુમારી મરિયમ પુણ્ય શ્લોક્ય છે તો નૈગ એવે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા અમારા અનુદાન કરવાનું સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે ને તેમને પ્રતાપે તમને હે પરમ પિતા પવિત્ર આત્મા સાથેની પૂર્ણ એકદમ સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. હવે આપણા ઉદાહરણના શબ્દોમાં કિંમત ભેર પરમ પિતાને પ્રાર્થના કરીએ. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું હું તમારે સારું શાંતિ મુક્ત જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું, અમારા વ્રતો તરફ નહીં પણ તમારી ધર્મ સભાની શ્રદ્ધા તરફ નજર, એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમેન.
પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા આવશો. હવે પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવો. આપણા સૌનું અનંત કલ્યાણ થાઓ. ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બની આ પાપ નિવાર આ જગતના ઉદ્ધારક Thank you.
હે પ્રભુ, મુક્તિનું આ ભોજન કરાવવા બદલ અમે તમારો આભાર માનીએ છીએ. તમારા પ્રાણનો સંચાર કરીને અમારા અંતર પ્રેમથી છલકાવી દો. અમે સૌ એકબીજા સાથે હળી મળીને જીવી એવી અમને શક્તિ આપો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ યેશુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. અને જરૂર પડે તો હજુ પણ ચાલુ રાખજો, કારણ કે હજુ ભવિષ્યમાં શું નિર્ણયો લેવાશે તે હજુ આપણે બરાબર રીતે જાણતા નથી. આ બધાની વચ્ચે સૌથી પોઝિટિવ વાત કરીએ તો આપણે એક એવી પરિસ્થિતિમાંથી પહેલાં પસાર થતા હતા કે એકબીજા માટે સમય નહોતો. સવારે વહેલા કામે જતા, મોડે આવતા, બાળકોને ભાગ્યે જ પડવાનું થાય, એટલો વાતચીત કરવી જોઈએ એનો અભાવ હતો. કારણ કે ફાસ્ટ દુનિયામાં બધું ફાસ્ટ ચાલતું હતું, ઝડપથી ચાલતું હતું. પણ હવે પેલા 21 દિવસથી આપણે એક જુદી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે, શટડાઉન થયેલું છે, અને એ પરિસ્થિતિમાં એકબીજાને સમય આપવાનો અવકાશ મળ્યો છે. આપણા મિત્રોને, આપણા સંબંધીઓને યાદ કરીને એની કબર અંતર પૂછીને એકબીજાને ખાસ સહકાર આપી રહ્યા છે, ટેકો આપી રહ્યા છે. તો ખાસ કરીને ચૂંટણી અંદર એકબીજાને પુષ્કળ સમય આપીએ, એકબીજાને સાંભળીએ, એકબીજાને ટેકો આપીએ, અને ખાસ કરીને એપ્રિસિએશન, કોઈ સારી વસ્તુ જોવા મળે ઘરની વ્યક્તિને, ઘરની વ્યક્તિમાં, તો એને આપણે એને કહીએ કે આ તમે જે કરો છો એ હું સારું કરો છું. એ રીતે પણ પ્રોત્સાહન મળશે. ઘરને મંદિર સમાન બનાવીએ, નો ડાઉટ. તમે પ્રાર્થનામાં ભાગીદાર થાવ છો, બધું કરી રહ્યા છો, તો આપણા ઘરોને મંદિર સમાન બનાવીએ, બાળકોને શિક્ષણ આપીએ, અને એ રીતે બાળકોને પણ પ્રભુ તરફ વાળીએ, સાથે સાથે પવિત્ર બાઇબલનું પણ વાંચન કરીએ. ખાસ કરીને શુભ સંદેશ કે જે આ દિવસોમાં આપણને ઘણી બધી હિંમત આપશે અને શક્તિ આપશે. પ્રાર્થના કરતા રહેજો. અને આ કારણે હું વિશેષ કરીને આભાર માનવા માગું છું પૂજ્ય ફાધર બિનોયનો, કે જેઓ કપૃતના 5મા રવિવારથી આજ સુધી એમણે ઘણી બધી મદદ કરી છે. આજે ઓનલાઈન ગાંધીનગર કેથીડ્રલથી જે કાંઈ થયું, આ પવિત્ર અઠવાડિયાનો કાર્યક્રમ બધાની અંદર, અને 5મા રવિવારથી જે કંઈ કાર્યક્રમો થયા બધા એમનાથી કયા અને દૂર સુધી આપણે પહોંચી શક્યા છીએ, તો ફાધર બિનોયનો હૃદયપૂર્વક આભાર માનું છું. એની સાથે મિસ્ટર વિજય બીબીએન, કે જેઓએ ગુજરાતની અંદર ઘણું બધું એમને સેવા તો મળી જ રહી છે, આજના પરમ યજ્ઞની અંદર એમણે મદદ કરી છે, એ બદલ હું એમનો પણ ઋણી છું. એમના કુટુંબને પ્રભુ આશીર્વાદ બક્ષે એવી મારી પ્રાર્થના છે.
સિસ્ટર જીજો અને સિની કે જેમના લીધે આજે ગીતો આપણે સારી રીતે સાંભળી શક્યા, ભક્તિમય વાતાવરણ રહ્યું અને કોયરની જરૂર ના પડી કારણ કે સારી રીતે એની ગોઠવણ થઈ હતી, તો એમનો પણ હું આભાર માનું છું. અને ઓફકોર્સ ફાધર ફ્રાન્સિસ ઝેવિયર જે એના સભા પુરોહિત છે એમને આગેવાની હેઠળ બધું કાર્ય થયું છે, તો એમનો પણ હું આભાર માનું છું. પૂજ્ય ફાધર ટેલર્સ કે જે ગાંધીનગર મહાધર્મ પ્રાંતના વિકાસ જનરલ છે એમનો સારો સહકાર રહ્યો છે, અને પૂજ્ય ફાધર સુશીલ લોકો કે જેમણે વાંચનો કર્યા એ પણ અહીંયા પોતાની સેવા આપી રહ્યા છે, એમનો પણ હું આભાર માનું છું, એમને અભિનંદન કહું છું. મારા વાલા સજ્જનો, ફાધરો, સિસ્ટરો, તમને સૌને પાસ્કા પર્વની શુભેચ્છાઓ પાઠવું છું. આઈ વિશ યુ ઓલ અ વેરી હેપી ઇસ્ટર. ગોડ બ્લેસ ઈચ વન ઓફ યુ. ગોડ બ્લેસ યોર ફેમિલી મેમ્બર. એન્ડ નાઉ વી એન્ડ ધ માસ વિથ અ ફાઇનલ બ્લેસિંગ. પ્રભુની આદર્શે નમાવી આશીર્વાદ માગો. પુનરુત્થાનના આજના મંગલ પર્વે સર્વસંમત પિતા તમને આશીર્વાદ આપો ને પાપના હરેક પ્રસંગમાંથી ઉગારી લો. એમણે તમને અમર પદ આપવા અલગ તારવી લીધા છે પોતાના પુત્રના મહાવિજયને નિમિત્તે, તેઓ તમને સનાતન સુખનું વરદાન આપો. આપણા પ્રભુના બલિદાનનું પુણ્ય સ્મરણ કરીને તમે પુનરુત્થાનનું આ પર્વ આનાથી ઉજવી રહ્યા છો. આપણા મુક્તિ દાતાને પ્રતાપે પરમધામે ચાલી રહેલા અનંત ઉત્સવમાં સામેલ થવાનું તમને સદભાગ્ય બક્ષો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર પુત્રો. ઈશ્વરનો આદેશ લઈ શાંતિને પંથી જાઓ. Thank you.